બોડલી ખાતે આવેલ એમડીઆઈ અને ખત્રી વિદ્યાલયનો વાર્ષિક ઉત્સવ તેમજ ઇનામ વિતરણ સમારોહ યોજાતો. ફેઝ ચેરિટેબલ ટ્રસ્ટ કલાકરજણના એમડી સૈયદ વાલી અલી સાહેબના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ સમારોહમાં તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ અને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, જ્યારે વાર્ષિક ઉત્સવ નિમિત્તે વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. આઈટીઆઈમાં 2-4 કોર્સ એવા છે જે કામ લાગે અને માણસ પોતાનું જીવન બબડ્યા કરે. આપણે ભણેલા મજૂરો પેદા નથી કરવા, જેમાં ટેકનિકલ ઇન્ટરેસ્ટ જેવા બાળકોને તમે ડિપ્લોમામાં નાખો, ડિગ્રીમાં બાળકને કોઈ પણ ગોળને ટોપ લેવલ સુધી પહોંચાડો. ટોપ લેવલ સુધી યાદ રાખો કે આઈટીઆઈનું લેવલ આઈટીઆઈ જેટલું, ડિપ્લોમાનું ડિપ્લોમા જેટલું અને ડિગ્રીનું ડિગ્રી જેટલું. આઈટીઆઈનું લેવલ ડિગ્રી જેટલું બની શકે, આઈટીઆઈનું લેવલ ડિપ્લોમા જેટલું થઈ શકે. આ જે ગાઈડલાઈન છે કોણ કરશે? રોજ એમડીઆઈ પ્રાથમિક શાળા અને ખત્રી વિદ્યાલયમાં ઇનામ વિતરણ સમારોહ અને વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કલ્લાના ફેઝ ચેરિટેબલ ટ્રસ્ટના એમડી શ્રી વહીદ અલી સૈયદ સાહેબના અધ્યક્ષપણા હેઠળ આ કાર્યક્રમ યોજાયો, જેમાં જુનિયર કેજીથી લઈને ધોરણ 12 સુધીના તમામ વિદ્યાર્થીઓને પ્રથમ દ્વિતીય તૃતીય ઇનામ નંબર મેળવનાર વિદ્યાર્થીઓને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી તેમનું સન્માન કરવામાં આવ્યું. સાથે સાથે વર્ષ દરમિયાન અલગ અલગ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં ભાગ લઈ ઇનામ નંબર મેળવનાર વિદ્યાર્થીઓને પણ શિલ્ડ પ્રમાણપત્ર અને ઇનામ આપવામાં આવ્યું. આ સાથે કાર્યક્રમમાં શાળાના દાતાશ્રીઓનું શાલ ઓઢાડી શિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું, તેમજ બેસ્ટ સ્ટુડન્ટ, બેસ્ટ ટીચર, સ્ટુડન્ટ ઓફ ધ ઇયર આ તમામ પ્રકારના વિશિષ્ટ એવોર્ડ આપી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં વહીદ અલી સૈયદ સાહેબ કાર્યક્રમની રોનક રહ્યા અને તેમણે વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સાથે સંસ્કારી બને તેવી શુભ સંદેશો પાઠવ્યો.